સિવિલ હોસ્પિટલમાં બહેનની સારવાર કરવામાં આવેલા ભાઈ પર રેસીડન્ટ તબીબે પોલીસની હાજરીમાં હાથ ઉપાડવાની કોશિશ કરતાં ભારે હોબાળો થયો હતો તારી બહેન મરી નથી ગઈ એમ કહી કેસ પેપર ફેંકી દર્દીના સગા સાથે ગેરવર્તન કર્યાના આક્ષેપ સાથે વાત વાણસી હતી મંગળવારની રાત્રે પણ રેડિયોલોજીના રેસીડન્ટ તબીબના ગેરવર્તન બાદ દર્દીના સગાઓએ રેસીડન્ટ તબીબને માર્યો હોવાની ઘટના બની હતી દર્દીના ભાઈ સચિને જણાવ્યું હતું કે સવારે બહેન મનીષા ઘરમાં કામ કરતા પડી ગઈ હતી જેથી મનીષાને માથામાં ગંભીર ઈજા થઈ હતી ત્યારબાદ મનીષાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાઈ હતી જ્યાં ટ્રોમા સેન્ટરમાં સારવાર દરમિયાન એક રેસિડન્ટ તબીબ તારી બહેન મરી નથી ગઈ એમ કહી દર્દીના કેસ પેપર હાથમાંથી જૂટવી જમીન ઉપર ફેંકી દીધા હતા દર્દી સાથે ગેરવર્તન કરનાર તબીબને જોઈ તમામ પરિચારિકાઓ દોડી આવી હતી તેમ છતાં તો તબીબ ટેલિફોનિક વાતચીત કરતો જ રહ્યો હતો આખી ઘટના સેન્ટરમાં બની હતી તબીબની સ્થાનિક પણ દોડી આવ્યા હતા હોસ્પિટલના સ્ટાફને એકત્ર થતા જોઈ રેસિડેન્ટ તબીબ ભાન ભૂલ્યા હતા અને તેમની પર હાથ ઉપાડવાની કોશિશ કરી હતી જો કે સ્થાનિક પોલીસે મધ્યસ્થી કરતા ડોક્ટર શાંત પડ્યા હતા પછી અહીં સારવાર વગર તેમને કાઢી મુકાયા હોવાનું સચિને વધુમાં કહ્યું હતું સિવિલ હોસ્પિટલમાં દર્દીના ભાઈ સાથે બનેલી આવી ઘટનાના અગાઉ મંગળવારની રાત્રે પણ રેડિયોલોજી વિભાગમાં એક રેસિડન્ટ તબીબે દર્દીના સગા સાથે ગેરવર્તન કરતા વાત વણસી હતી જેના લઈ તેઓ આવા માથે ભરે રેસિડન્ટ તબીબ સામે લેખિતમાં ફરિયાદ કરી છે જો તેમના કેસમાં ન્યાય નહીં મળે તો સમાજ પાસે મદદ માંગી સરકારને રજૂઆત કરવાનું પણ તેણે વધુમાં જણાવ્યું હતું